હવે ત્યાર પછી મોસ્ટ આઈએમપી થિયરીકલ 4 માર્ક્સમાં પૂછાય એવો મુદ્દો, એટલે ઓપેરિનની વ્યાખ્યા આપો. ઉદાહરણ આપીને પ્રેરક ઓપેરોનની સમજૂતી એટલે કે લેક ઓપેરોનની સમજૂતી છે એ સમજાવો. હવે આપણને ખબર છે કે સૌ પ્રથમ જનીનશાસ્ત્રી ફ્રાન્કોઇસ જેકોબ એ એક એમસીક્યુ થઈ ગયો, અને જૈવ રસાયણશાસ્ત્રી જેકવે મોનાડે પ્રત્યંકિત રીતે નિયંત્રિત તંત્ર એટલે ટ્રાન્સક્રિપ્શનલી રેગ્યુલેટેડ સિસ્ટમ વિશે ખ્યાલ આપ્યો. હવે જોજો, આ લેકોપેરોનમાં પોલિસિસ્ટોનિક બંધારણીય જનીનનું નિયમન, પોલિસિસ્ટોનિક બંધારણીય જનીન એટલે એક મેસેન્જર આરએનએ દ્વારા એક કરતાં વધુ ઉત્સેચકીય પ્રોટીન છે અભિવ્યક્ત થતા હોય એનું નિયમન એક સામાન્ય પ્રમોટર અને એક નિયામિકી જનીન દ્વારા થાય છે, અને આ પ્રકારની વ્યવસ્થા એ બેક્ટેરિયામાં ખૂબ જ સામાન્ય છે. અને એવા ડીએનએ કે જે પોલિસિસ્ટોનિક બંધારણીય જનીન ધરાવે અને એની અભિવ્યક્તિના નિયમનમાં પ્રમોટર અને નિયામિકી જનીન આવેલા હોય, અને આવું ડીએનએ બેક્ટેરિયામાં હોય જેને ઓપેરોન ડીએનએ કે ઓપેરોન જનીન કહે છે. હવે જોજો, ઉદાહરણ તરીકે લેકોપેરોન, ટ્રિપોપેરોન, એરાઓપેરોન, હિસોપેરોન અને વેલઓપેરોન એ જુદા જુદા ઓપેરોન પોલિસિસ્ટોનિક બંધારણીય જનીનના ઉદાહરણ છે. હવે એમાં જે આ લેકોપેરોન છે એમાં એક નિયામિકી જનીન એટલે આઈ જનીન હોય. નિયામિકી જનીન તરીકે શું હોય? આઈ જનીન હોય. અને આઈનો અર્થ ઇન્ડ્યુઝર નથી, પરંતુ એનો અર્થ થાય અવરોધક, ઇનિબિટર. નિયામિકી જનીન આઈ છે, ઇન્ડ્યુઝર એટલે પ્રેરક નથી, પણ ઇનિબિટર એટલે અવરોધક છે. અને ત્રણ બંધારણીય જનીન હોય ક્રમશઃ ઝેડ વાય અને એ. લેકોપેરોનમાં એક નિયામિકી જનીન અને ત્રણ રચનાત્મક સ્ટ્રક્ચરલ કે બંધારણીય જનીન ક્રમિક ઝેડ વાય અને એ. અને હવે દરેકનું સમગ્ર અભિવ્યક્તિ દરમિયાન કાર્ય શું હોય આ બાબત આપણે સમજીએ. હવે આઈ જનીન જે છે એ લેકોપેરોનમાં નિગ્રાહકનું સંકેતન કરે છે, અવરોધક પ્રોટીનનું સંકેતન કરે છે. અને ઝેડ જનીન એ બીટા ગેલેક્ટોસાઇડેઝનું સંકેતન કરે છે, અને બીટા ગેલેક્ટોસાઇડ છે ને એ ડાયસેકેરાઇડ લેક્ટોઝના જલ વિભાજન એટલે કે પાચન દ્વારા મોનોસેકેરાઇડ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝનું સર્જન કરે છે. પછી વાય જનીન એ પરમીએજ માટેનું સંકેતન કરે છે. વાય જનીન છે એ કેનું સંકેતન કરે? પરમીએજનું. અને પરમીએજ છે ને એ બીટા ગેલેક્ટોસાઇડેજ ઉત્સેચક લેક્ટોઝની ગ્રાહી કોષમાં પારગમ્યતાને વધારે છે, એટલે કે એની પ્રવેશ્યતાને વધારે છે. અને એ જનીન જે છે એ ટ્રાન્સ એસિટાઇલેઝનું સંકેતન કરે છે. એટલે આ રીતે ઝેડ જનીન બીટા ગેલેક્ટોસાઇડેઝનું અને વાય જનીન એ પરમીએજનું અને એ જનીન ટ્રાન્સ એસિટાઇલેઝનું સંકેતન કરે છે. અને એમસીક્યુ માટે પણ આ બાબતને ખૂબ સારી રીતે એ ધ્યાનમાં રાખવાની છે. આગળ આ રીતે રેકોપેરોન એ ત્રણ જનીનના ઉત્પાદનો, લેકોપેરોન દ્વારા ઉત્પાદિત ત્રણ જનીનના ઉત્પાદનો એ લેક્ટોઝ ચયાપચય માટે આવશ્યક હોય છે. બીજા શબ્દોમાં અન્ય ઓપેરોનમાં ઉપસ્થિત જનીન આની જેમ જ એ આ જ અથવા એના સંબંધિત ચયાપચય પથમાં એક સાથે કાર્ય કરે છે. પ્રક્રિયક પ્રેરક તરીકે પ્રેરકનું મહત્વ, પ્રક્રિયક પ્રેરક તરીકે પ્રેરકનું મહત્વ. હવે જોજો, અહીંયા પ્રક્રિયક છે લેક્ટોઝ, જે બીટા ગેલેક્ટોસાઇડેઝ માટેનો પ્રક્રિયકનું કામ કરે છે. એટલું જ નહીં, એનું બીજું કામ શું? તે ઓપેરોનની સક્રિયતાનો આરંભ એટલે સ્વિચ ઓન અને સમાપ્તિ એટલે સ્વિચ ઓફનું નિયમન કરે છે. તેથી પ્રેરક કે એને ઇન્ડ્યુઝર પણ કહે છે. એટલે અહીંયા પ્રક્રિયક એ લેક્ટોઝ છે અને ઇન્ડ્યુઝર
એટલે કે પ્રેરક લેક્ટોઝ છે. સૌથી ઉત્તમ કાર્બન સ્ત્રોત એટલે શક્તિ સ્ત્રોત ગ્લુકોઝની ગેરહાજરીમાં બેક્ટેરિયાના સંવર્ધન માધ્યમમાં લેક્ટોઝ ઉમેરવામાં આવે ત્યારે પરમીએજની ક્રિયા દ્વારા લેક્ટોઝ બેક્ટેરિયલ કોષની અંદર પ્રવેશે છે અને કોષમાં લેકોપેરોનની અભિવ્યક્તિ નિમ્ન સ્તરે હંમેશા હાજર હોય તો પરમીએજ જે અભિવ્યક્ત થયા કરે અને એ બેક્ટેરિયલ કોષમાં આપણે વાત કરીએ તો લેક્ટોઝનો પ્રવેશ કરાવે, અન્યથા લેક્ટોઝ કોષની અંદર પ્રવેશી શકે નહીં. હવે આકૃતિમાં લેકોપેરોન જે છે એની સક્રિયતા અને નિષ્ક્રિયતાની મિકેનિઝમ સમજાવી છે, પ્રેરકના અભાવમાં અને પ્રેરકની હાજરીમાં. હવે જોજો, પહેલે તો પ્રેરકના અભાવમાં એટલે લેક્ટોઝની ગેરહાજરીમાં, પ્રેરકના અભાવમાં એટલે લેક્ટોઝની ગેરહાજરીમાં એ આયજનીન અભિવ્યક્ત થાય એટલે નિગ્રાહક મેસેન્જર આરએનએ બને, જે નિગ્રાહક પ્રોટીનનું નિર્માણ કરે અને નિગ્રાહક પ્રોટીન છે એ આ ઓપરેટર સાઇટ સાથે જોડાઈ જાય અને માટે આ પોલિસિસ્ટોનિક રચનાત્મક જનીન છે એ નિગ્રાહક અણુ ઓપરેટર સાથે જોડાઈ જાય છે, માટે આરએનએ પોલિમરેઝ દ્વારા ઓપેરોનના પ્રત્યંકનને અટકાવે. મેસેન્જર આરએનએનું રચનાત્મક જનીન માટેના મેસેન્જર આરએનએનું પ્રત્યંકન ન થાય તો એનું ભાષાંતર થવાનું નથી, એટલે ત્રણેય પ્રકારના ઉત્સેચક બનશે નહીં. અપ્રેરકની હાજરીમાં દાખલા તરીકે આ ઇન્ડ્યુસર જનીન દ્વારા નિગ્રાહક મેસેન્જર આરએનએ પ્રત્યંકિત થયો એટલે કે આ નિગ્રાહક પ્રોટીન બન્યું અને પ્રેરક તરીકે અહીંયા કોણ છે તો લેક્ટોઝ. એ લેક્ટોઝ નિગ્રાહક સાથે જોડાઈ જાય એટલે નિષ્ક્રિય નિગ્રાહક થઈ જાય, માટે એ ઓપરેટર જનીન છે એની સાથે જોડાશે નહીં, એટલે અહીંયા સાઇટ ખુલ્લી રહે એટલે કે સ્વિચ ઓન રહે, અને માટે આ પ્રમોટર સ્થાનેથી આ ઝેડ વાય અને એ જનીનનું પ્રત્યંકન થાય અને લેક મેસેન્જર આરએનએ બને, પછી એનું ભાષાંતર થાય એટલે ત્રણ પ્રકારના બીટા ગેલેક્ટોસાઇડેઝ, પરમીએઝ અને ટ્રાન્સએસિટાઇલેઝ એ ત્રણ પ્રકારના ઉત્સેચક છે એ ઉત્પાદિત થાય છે. અને આ કાર્ય ક્યાં સુધી થયા કરે તો જ્યાં સુધી પ્રેરક તરીકે માધ્યમમાં લેક્ટોઝની હાજરી હોય ત્યાં સુધી આ ત્રણેય પ્રકારના ઉત્સેચક છે એ બહી ના કરશે. હવે લેક્ટોઝ વપરાઈ જાય એટલે પાછું અહીંયા જે આ નિગ્રાહક છે એ અહીંયા જોડાઈ જશે અને આ પ્રત્યંકન છે એ અટકશે. એટલે પ્રેરકના અભાવમાં આપણે વાત કરી. હવે જોજો કે આ લેક્ટોઝ અથવા એલોલેક્ટેઝ એ પ્રેરકની હાજરીમાં નિગ્રાહક અને પ્રેરક સાથે પ્રક્રિયા કરીને એને કેવા રાખે છે, નિષ્ક્રિય. અને આરએનએ પોલિમરેઝ એ પ્રમોટર સાથે જોડાય છે અને પ્રત્યંકનની શરૂઆત થાય છે. હવે લેકોપેરોનના નિયમનને પ્રક્રિયાર્થી દ્વારા ઉત્સેચકના સંશ્લેષણ સ્વરૂપે પણ આપણે એને નિરૂપિત કરી શકીએ છીએ. અને લેકોપેરોન માટે આ ગ્લુકોઝ કે ગેલેક્ટોઝ એ પ્રેરક સ્વરૂપે નથી. પ્રેરક સ્વરૂપે શું છે તો લેક્ટોઝ કે એલોલેક્ટોઝ. પછી લેકોપેરોન જ્યાં સુધી લેક્ટોઝ હાજર હશે ત્યાં સુધી જ એ અભિવ્યક્ત થાય છે, અને જ્યારે બધા જ લેક્ટોઝ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં ફેરવાઈ જાય ત્યારે પ્રક્રિયા છે એ કેવી થઈ જાય છે, બંધ થઈ જાય છે. અને માટે એને નિગ્રાહક દ્વારા લેકોપેરોનના નિયમનને એ નકારાત્મક નિયમન કહે છે, અને એવું જ બીજું હકારાત્મક નિયમન એ હોય છે, પણ આપણા સિલેબસમાં માત્ર ને માત્ર એ નકારાત્મક નિયમન છે એ આ પ્રક્રિયાથી દ્વારા ઉત્સેચકના સંશ્લેષણ ની આખા નિયમનની જ વિગત આપવામાં આવેલી છે. ઓકે, કેમ ફોન ઉપાડતો નથી?